नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. વિપુલ ચૌધરી લક્ઝરી બસનો ચાલક એ જણાવ્યું હતું કે ઓલપાડના સેગવા ગામથી લગ્ન પ્રસંગે પૂરા થયા બાદ જાનૈયાથી ભરેલી બસ લઈ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવી રહ્યા હતા. અભેતા ગામ નજીક ભૂપેન્દ્ર કરશન સુરતી ચાલુ બસે વિમલ ગુટકા થૂકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઊભી રાખી બધા દોડી ગયા હતા. 108ની મદદને ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃતક જાહેર કરાયો હતો. રણજીત સુરતી મૃતકના નાના ભાઈ એ જણાવ્યું હતું કે ભાઈ ભૂપેન્દ્ર ડિવોર્સી હતા. 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ ભાભી સાથે રહેતો હતો. લુપ્સ ખાતામાં કામ કરી રહ્યો હતો. આર્થિક મદદ કરતા મંગળવારના રોજ મિત્ર સાથે ગયો હતો. ત્યારબાદ મરસ્કે અકસ્માતની જાણ થઈ હતી. ભૂપેન્દ્રના મોતના સમાચાર સાંભળી પરિવારમાં શોક ગરકાઈ રહ્યો હતો. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે કામથી કંટાળી ગયો હોવાથી અને લગ્નસરની સિઝન હોવાની ભૂપેન્દ્ર મારી સાથે ફરવા જ આવ્યો હતો. મરસ્કે મારી પાસેથી લીધેલું વિમલ ખાધા બાદ બસના દરવાજે ઊભો રહી થૂકવા જતા હાથ સ્લીપ મારી ગયો હતો. મારી નજર સામે નીચે પડી જતા જોઈ તાત્કાલિક બ્રેક મારી બસ ઊભી રખાવી હતી. છતાં ભૂપેન્દ્રને બચાવી ન શકવાનું એનું દુઃખ છે.